લોકડાઉન દરમિયાન ડિટેન થયેલા વાહનોને છોડાવવા માટે જે તે પોલીસ સ્ટેશનમાં દંડ ભરીને છોડાવવાની સત્તા અને હુકુમ કરવામાં આવતા ડિટેન થયેલા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોતાના ડિટેન થયેલા વાહનો છોડાવવા માટે વાહન માલિકો દોડી આવ્યા હતા. 21 દિવસના લોકડાઉન દરમિયાન પકડાયેલા વાહનોને જિલ્લા આરટીઓ કચેરી ખાતે આરટીઓ દ્વારા નક્કી કરેલા દંડને લઈને છોડવામાં આવનાર હતા, પણ હાલ સંક્રમણ જળવાઈ રહે અને વાહન માલિકોને જિલ્લા સુધી લાંબુ ના થવું પડે તે માટે તંત્ર દ્વારા જે તે વિસ્તારોમાં આવેલ પોલીસ સ્ટેશનને આરટીઓ દ્વારા નક્કી કરેલ દંડ લઈને વાહનોને છોડવાની સત્તા જે તે પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે, ત્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી ચંપાવત દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ડિટેન થયેલ વાહનોને છોડાવવામાં આવતા વાહન ચાલકોને કોઈ અગમતા ના પડે અને હાલ ચાલી રહેલ નોબલ કોરોના વાયરસને લઈને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ટીઆરટીના જવાનો પણ ગોઠવવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી વાહન ચાલકો પોતાના ડિટેન થયેલા વાહનો છોડાવી શકશે. તો પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત દ્વારા આ અંગેની જવાબદારી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલને તથા કોન્સ્ટેબલ વર્ષાબાને સોંપવામાં આવી છે અને તેઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સને લઈને સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો હાલ તો વાહન ચાલકો પણ પોતાના ડિટેન થયેલા વાહનો છોડાવવા માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. તો ડિટેન થયેલા વાહન ચાલકોએ પોતાનું વાહન છોડાવવા માટે આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, વીમા પોલિસી, પીયુસી, આધાર કાર્ડ તથા વાહન ચલાવનારનું ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના પુરાવાઓ સાથે લઈ જવાના હોય છે. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.